नमस्कार दर्शक मित्रों, હું છું સમર ખેરાની અને આપની હાડી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે ની હાડીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ તેમજ એલસીબી પોલીસને એટીએમ કાર્ડ ક્લોન કરીને 12-12 પૈસા ઉપાડી લેતી ટોળકીના 5 સગીરતોને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। દે ગામના 3 રસ્તા સર્કલ ખાતેથી પોલીસે બાતમીના આધારે આ 5 સત્તાધારોની અટકાયત કરતા તેમની પાસેથી 30 જેટલા એટીએમ કાર્ડ તેમજ ક્લોનિંગ કરવા માટેના સાધનો મળી આવતા પોલીસે 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ભરૂચ જિલ્લામાં બનેલ 3 ગુનાઓના भरूच जिला साइबर क्राइम अने एलसीबी पोलीसे गुजरात आंध्र प्रदेश हैदराबाद तथा अन्य राज्यों में एटीएम कार्ड क्लोन करी डुप्लीकेट एटीएम कार्ड बनावी लोकोना बैंक ना अकाउंट मांथी लाखों रुपया उपाड़ी लेती अंतरराज्य यूपी नी प्रतापगढ़नी गैंग ने झड़पी पाड़ी छे। पोलीसे 7 लाख उपरांतना मुद्दामाल साथे 5 नी अटकायत करी भरूच जिला में बनेल 3 गुनाओना भेद उकेली नाख्या छे। ताजेतरमां गुजरात राज्य सहित भरूच शहर अने जिला में एक टोळकी द्वारा एटीएम कार्ड क्लोनिंग करी लोकोना ખાતામાંથી 12-12 પૈસા ઉપાડી લેવામાં આવતા હોવાના અનેકો કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા હતા, જેને શોધી કાઢવા માટે પોલીસ તંત્ર મહેનત કરી રહ્યું હતું। ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ તેમજ એલસીબી પોલીસને આરોપીઓની ટોળકીને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। એટીએમ કાર્ડ ક્લોન કરી પૈસા ઉપાડતી ટોળકીને ઝડપી પાડવા માટે પોલીસે વિવિધ બેંકોમાં બનેલા ટ્રાન્ઝેક્શનથી બેંકોનો સંપર્ક કરી આરોપીઓનું પગેરું મેળવવા માટે પ્રયાસ કરી રહી હતી। ત્યારે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી સાયબર તથા એલસીબીની સંયુક્ત ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરી ભરૂચથી દહેજ જતા હાઈવે ઉપર દેગામ 3 રસ્તા ખાતેથી 5 સક્કદારોને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેમની તલાશી લેતા તેમની પાસેથી વિવિધ બેંકના 30 જેટલા એટીએમ કાર્ડ તેમજ એટીએમ કાર્ડ ક્લોનિંગ કરવા માટેના સાધનો મળી આવ્યા હતા। જ્યારબાદ પોલીસે યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વક તપાસ કરી ક્રોસ ઇન્ટોગેશન કરતા સક્કદારોએ કેફિયાત જણાવેલ કે તેઓ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ભરૂચ, અંકલેશ્વર, દહેજ, સુરત તથા હૈદરાબાદ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં ઘણા બધા લોકોના એટીએમ કાર્ડને ક્લોન કરી અલગ અલગ જગ્યાએથી રૂપિયા ઉપાડી ગુનાઓ આચરેલ હોવાની હકીકત અને હાલ સુરતના મિત્રની મહિન્દ્ર એક્સયુવી 500 ગાડી લઈ દહેજ ખાતે એટીએમ કાર્ડ ક્લોનિંગ કરવા જતા હતા દરમિયાન પકડાઈ ગયેલ હોવાની કબૂલાત કરી હતી। પોલીસે આજરોજ 5 જેટલા ઇસમોની અટકાયત કરી છે, જેમાં રાજેશકુમાર, હરિલાલ, સરોજ રહેવાસી ગામ શહીજનપુર, પ્રતાપગઢ, બબલુ છોટેલાલ સરોજ રહેવાસી માર્કેટ મુંબઈ, રણજીત ધર્મરાજ સરોજ રહેવાસી પ્રતાપગઢ, રામ કિશોર, રામસુખ ગૌતમ રહેવાસી પ્રતાપગઢ યુપી, રણજીત કુમાર, કમલેશ કુમાર સરોજ રહેવાસી પ્રતાપગઢ યુપીનાઓની અટકાયત કરી તેમની પાસેથી રોકડ રકમ રૂપિયા 96,110, લેપટોપ જેની કિંમત રૂપિયા 25,000, મહિન્દ્ર એક્સયુવી ગાડી કિંમત રૂપિયા 6 લાખ જેનો આર્ટ રજીસ્ટ્રેશન નંબર GJ5JD8201, એટીએમ ક્લોનિંગ રાઇટર ડિવાઇસ કિંમત રૂપિયા 10,000, યુએસબી કેબલ કિંમત રૂપિયા 200, અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ 10 જેની કિંમત રૂપિયા 39,500 મળીને કુલ્લે કિંમત રૂપિયા 7,70,810 નો મુદ્દામાલ કબજે કરી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન, અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન તેમજ અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશનમાં બનેલ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। આરોપીઓને મોડસ એપ્રેન્ડી કંઈક આ પ્રમાણે છે કે તેમાં સગદારો લેપટોપ, એટીએમ ક્લોનિંગ ડિવાઇસ, એટીએમ ક્લોનિંગ રાઇટર ડિવાઇસ સાથે ઉપર જણાવેલ રાજ્યમાં હાઈવે ઉપર આવતા શહેરોના એટીએમ સેન્ટર પર વોચ રાખી એટીએમમાંથી રૂપિયાનો ઉપાડ કરી શકતા ના હોય તેવા બિન અભ્યાસી જેવા વ્યક્તિઓને ટાર્ગેટ કરી આવા વ્યક્તિઓના એટીએમમાં રૂપિયા ઉપાડતી વખતે ગુપ્ત પિન નંબર પ્રેસ કરે તે વખતે ધ્યાનથી જોઈ ગુપ્ત નંબર પોતાની સ્મૃતિમાં રાખી લઈ બાદમાં તે વ્યક્તિ પાસેથી જ રૂપિયાનો ઉપાડ કરાવવા મદદ કરવાના બહાને કપટતાપૂર્વક એટીએમ કાર્ડ મેળવી ડિવાઇસમાં ક્લોન કરી તેઓના પાસેના લેપટોપમાં ડેટા એકત્રિત કરી બાદમાં રાઇટર મશીન વડે એકત્રિત કરેલ ડેટાને ડુપ્લિકેટ એટીએમ કાર્ડમાં ટ્રાન્સફર કરી જે તે જિલ્લા બહાર નીકળી નજીકના શહેરમાં તથા અન્ય રાજ્યમાં જઈ મોડી રાત્રિના સમયે રૂપિયાનો ઉપાડ કરવાની એમઓ ધરાવે છે તથા વધુમાં આ કામના આરોપીઓ જેટલા એટીએમ કાર્ડ ક્લોનિંગ કરે છે તે તમામ એટીએમ કાર્ડના ડેટા લેપટોપમાં સેવ કરી ઇમેલથી ભારતના કોઈપણ છેડે મોકલી તેમને સગીરતો પાસે રૂપિયા ઉપાડ કરી શકે તેવો સોફ્ટવેર તેમના લેપટોપમાં મળી આવેલ હતો। આ ઓપરેશન દ્વારા કુલ 5 શકદારોને અટક કરવામાં આવેલ છે। આ 5 શકદારોને સાથે એક મહિન્દ્રા એક્સયુવી ગાડી, ગાડી નંબર GJ5JD8201 તથા રોકડા રૂપિયા 96,140,
एक लैपटॉप, एक एटीएम क्लोनिंग राइटर डिवाइस, यूएसबी केबल, अलग अलग कंपनी ना कुल 10 जेटला मोबाइल, अलग अलग बैंक ना कुल 30 एटीएम कार्ड मळेल छे, जप्त करवामां आवेल छे। भरूच जिल्ला खाते आ टोळकी विरुद्ध कुल 3 गुना दाखल थयेल छे, जेमां भरूच शहर सी डिविजन पोलीस स्टेशन, अंकलेश्वर शहर पोलीस स्टेशन तथा अंकलेश्वर जीआईडीसी पोलीस स्टेशन में त्रणेय पोलीस स्टेशन दीठ एक एक गुनो दाखल थयेल छे। आ टोळकीनी मोडस ऑपरेंडी एवी हती के कोईपण जग्याए एटीएम मशीन एटीएम राखवामां आव्युं होय त्यां बिन अभ्यासु अथवा तो जे लेस अवेर माणसो छे तेवा माणसों ने टार्गेट करी आ माणसोना एटीएम कार्ड कोईपण हिसाबे एमने मदद करवाना बहाने लई तेमनी नजर चूकवी, स्कीमर द्वारा तेमनो डेटा चुरावी, ए डेटा लैपटॉप अने राइटर डिवाइसनी मददथी अलग डुप्लिकेट एटीएम कार्डमां राइट करी अने तेमनी जाणबार अलग शहेरमां अथवा तो अलग राज्यमां जई अने तेमना एटीएम कार्डमांथी रूपिया उपाड़वामां आवता हता। जे मळेल माहिती अने मळेल इंटेलिजन्सना आधारे भरूच एलसीबी तथा साइबर सेल द्वारा संयुक्त ऑपरेशन हाथ धरी आ टोळकीने पकड़ी पाड़वामां आवेल छे। आ प्रेस कॉन्फरन्स द्वारा जाहिर जनता ने एक मैसेज आपवामां आवे छे के एक कोईपण समय ज्यारे आप एटीएम स्वाइप करो, एटीएम मशीनमांथी पैसा उपाड़वा जाओ त्यारे एटीएम में अंदर कोईपण जो भीड़ जोवा मळे तो न जाओ। मात्र एटीएम में एक ज माणस होय, पैसा उपाड़ती वक्त बीजो कोईपण माणस हाजर न होय तेनु ध्यान राखू। बीजू आपणी मदद करवाना बहाने कोईपण माणस एटीएम में आपणे मदद करवा कहे तो एने न आपो, एटीएम पोतानी जाते वापरो अने तेमांथी पोते जाते ज कैश विड्रॉ करो। न आवडतुं होय तो बीजा आपणा ओळखीता पासेथी शीखी अने पोते जाते ज एटीएम नो उपयोग करीशुं। त्रीजू पोतानो पीन जे एटीएम कार्डमांथी पैसा उपाड़वा माटे ज्यारे आपणे पीन नाखीए छीए ते पीन अन्य कोई व्यक्ति देखे नहीं तेवी रीते नाखो जेथी आपनो पीन कार्ड सेफ रहे। વાગરાના વસ્તી ખંડાલી ગામના યુવાનો લગ્ન પ્રસંગ પૂરો કરીને પરત ઘરે ફરી રહ્યા હતા તે દરમિયાન સાચણ ગામ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલ એક ફોર વ્હીલરના ચાલકે 5 જેટલા ઈસમોને અડફેટે લેતા 2 ઈસમોના મોત નિપજ્યા હતા। વાગરાના સાચણ ગામ નજીક પૂર ઝડપે હંકારી કારના ચાલકે 2 બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માતમાં 2ના મોત નિપજ્યા હતા જ્યારે 1નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું। પ્રાપ્ત મળતી વિગતો મુજબ ગતરોજ રાત્રિના સમયે વાગરા તાલુકામાં આવેલ વસ્તી ખંડાલી ગામ ખાતે રહેતા ફૈજાન ઇકબાલ પટેલ, ઓવેસ ઉસ્માન ભટ્ટી, મુસ્તકીમ હારૂન મંસૂરી, માહિર સલીમ ભટ્ટી તથા અહેમદ બલાદર મંસૂરી નાવે પોતાની અલગ અલગ મોટરસાયકલ બાઇક લઈ વાગરાના પહાજ ખાતે લગ્ન પ્રસંગમાંથી પોતાના ઘરે વસ્તી ખંડાલી પરત ફરી રહ્યા હતા। દરમિયાન વાગરાથી 2 કિલોમીટર દૂર આવેલ સાંચણ ગામ નજીકના નર્મદા કેનલ પાસે સામેથી પૂર ઝડપે આવતી ટોયોટા કંપનીની ફોર વ્હીલર GJ5CF9891 નંબરની ગાડીએ બંને બાઇકને જોરદાર ટક્કર મારતા રોડ ઉપર 5 જણાને ફંગોળી કાર ધડાકાભેર કેનલ સાથે અથડાઈ હતી। કાર ચાલક અકસ્માત સર્જ્યા બાદ ભાગી છૂટ્યો હતો। અકસ્માતમાં અહેમદ બલદાર મંસૂરીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું। ત્યારબાદ તેઓએ ગામના જ લોકો પાછળ પોતાનું વાહન લઈને આવતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે વાગરા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે મુસ્તકીમ હારૂન મંસૂરી તેમજ માહિર સલીમને પ્રાથમિક સારવાર આપી ગંભીર ઈજાઓને પગલે વધુ સારવાર તે ભરૂચ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મુસ્તકીમ હારૂન મંસૂરીનું પણ મોત નિપજવા પામ્યું હતું। વાગરા પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એક જ ગામના 2 યુવાનોનું અકાળે મોતથી આખું ગામ શોકમાં ગરકાવ થઈ જવા પામ્યું છે। ભરૂચના નવી વસાહત નજીક બિસ્માર બનેલ માર્ગની મરમ્મતની કામગીરી શરૂ કરવામાં આવી છે, જો કે આ બિસ્માર બનેલ માર્ગની મરમ્મતની કામગીરી પૂર્વ અધૂરી પડેલ ડ્રેનેજની કામગીરી પૂર્ણ કરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે અને રોડના મરમ્મતની કામગીરીને અટકાવી વિરોધ કર્યો હતો।
भरूचनी नवी वसाहटथी रेलवे गोदीने जोड़ता मार्गनुं नगरपालिका द्वारा समारकाम शुरू करवामां आव्युं छे। जो के तंत्र द्वारा गटर लाइननी कामगीरी अधूरी छोड़ी देवामां आवता उभराती गटरोना कारणे मार्ग पुनः बिस्मार बनशे ना आक्षेप साथे स्थानिकोए विरोध नोंधाव्यो हतो। भरूचमां हवे चूंटणी नजीक आवतानी साथे ज विकासलक्षी कामो पण शुरू थवा लाग्या छे। दर वखते चूंटणी नजीक आवतानी साथे ज विकासलक्षी कामोनी झड़प वधी जती होय छे। जो के आ वच्चे ज भूतकाळमां પસાર કરેલ વિકાસલક્ષી કામોની ગતિ ઘટી જતી હોય છે। ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 7 માં આવેલ નવી વસાહટ નજીકનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો। આ માર્ગ પરથી અનેકો વાહન પસાર થાય છે। જો કે ખોડિયાર માતાના મંદિર નજીક ગટર અને પાણીની લાઇનમાં વારંવાર લીકેજ થતું હોવાના કારણે માર્ગ પર સમયાંતરે મસ્ત મોટા ખાડા પડી જાય છે અને વાહન ચાલકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેના પગલે તંત્ર દ્વારા આ માર્ગનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। સ્થાનિકોએ આ કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિકોના આક્ષેપ અનુસાર તંત્રએ પહેલા ગટર લાઇનનું કામ કરવું જોઈએ, કારણ કે ગટરના પાણીથી માર્ગ પર ફરીથી બિસ્માર બનશે અને ખુલ્લી ગટરમાં વારંવાર પશુઓ તેમજ વાહન ખાબકે છે, ત્યારે પહેલા ગટરની કામગીરી પૂર્ણ કરી બાદમાં માર્ગનું સમારકામ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે અને માંગ ના સંતોષાય ત્યાં સુધી માર્ગનું કામ અટકાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। નમસ્કાર, મારું નામ રાજુભાઈ વણકાળ, અહીં નવી વસાહતમાં રહું છું। આજે હિતેશનગર અને નવી વસાહતની વચ્ચે જે રોડનું આયોજન નગરપાલિકા દ્વારા જે કરવામાં આવ્યું છે, આ રોડ પર બાજુમાં છેલ્લા 4 વર્ષથી ગટર તૂટેલી છે। એ ગટરનું કામ રિપેરિંગ કરવું નથી નગરપાલિકાએ, અને રોડ પર આવેલી જે ડ્રેનેજની હિતેશનગર અને કુશળનગરની જે લાઇન છે, જે 4 જગ્યાએ લીકેજ છે। એટલે અમે અહીંયા સ્થાનિક રહીશોની એવી માંગણી છે કે રોડનું આયોજન કરતાં પહેલાં, રોડનું જે કામ ચાલુ થાય તે પહેલાં અમારી ગટર એક તો પહેલાં બનવી જોઈએ RCC, અને તે બી બનવી જોઈએ અને બંધ હાલતમાં, એવું નહીં કે ભાઈ ઓપન ગટર રાખવાની। અને જે રોડ પર જે લાઇનનું જે ભંગાણ છે ડ્રેનેજની લાઇનનું, એ 4 જગ્યાએ જે લીકેજ છે તેના નવા પાઇપ નાખી તો જ અમે આ રોડનું આયોજન અહીંયા કરવા દઈશું, નહીં તો અહીંયા રોડનું આયોજન કરવા નહીં દઈએ। બીજું કે આ ગટર જે તૂટેલી હોવાથી અહીંયા વારંવાર દુર્ઘટનાઓ થાય છે, કેટલાય બાઇક ચાલકો તેમજ રખડતા ઢોળ અહીંયા ગટરમાં પડતા હોય છે, અને અમારે જ એની સેવા કરવાની હોય કાયમ માટે, બીજું કોઈ અહીં જોવા નથી આવતું। અમારા વોર્ડના સ્થાનિક કોર્પોરેટરથી માંડીને દરેકને અમે જાણ કરી છે નગરપાલિકામાં, પણ આજ દિન સુધી અમારી માંગણીને કોઈ સ્વીકારી નથી। તો અમારી માંગ આજે એવી છે કે જો રોડનું આયોજન કરતાં પહેલાં તમે અહીંયા ગટરનું તેમજ અહીંયા પાણીના જે લીકેજની લાઇન છે તેનું રિપેરિંગ કામ નહીં કરાવો તો અમે અહીંયાથી તમને કામ રોડનું કરવા નહીં દઈએ। અંકલેશ્વરના પાલોલી JDCમાં આવેલા વાસુદેવ ડ્રગ્સ ઇન્ટરમીડિયેટ કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ થતા 3 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં ભરૂચ જિલ્લામાં આવેલ ઔદ્યોગિક એકમમાં અકસ્માતની નાની મોટી ઘટનાઓ બનતી જ રહે છે। ગતરોજ રાત્રે ઝઘડિયાની RT ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટની ઘટના બનવા પામી હતી, જેમાં 3 કામદારો ઇજાગ્રસ્ત થયા હતા, ત્યારે આજે પાનોલી ખાતે આવેલ વાસુદેવ ડ્રગ ઇન્ટરમીડિયેટ કંપનીમાં પણ બોઇલર ફાટતા 3 કામદારો દાઝ્યા હતા। આમ 2 દિવસના ટૂંકા સમયગાળામાં ભરૂચ જિલ્લા ઔદ્યોગિક એકમમાં 6 જેટલા કામદારો બ્લાસ્ટની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ પાનોલી ખાતે આવેલ વાસુદેવ ડ્રગ્સ ઇન્ટરમીડિયેટ કંપનીમાં આજે સવારે બોઇલર ફાટતા 3 કામદારો દાઝી ગયા હતા। તેઓને વધુ સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા। 3 કામદારોમાંથી 2 કામદારો વધુ દાઝ્યા હોવાથી હોસ્પિટલમાં તેઓને વધુ સારવાર આપવામાં આવી રહી છે। આ ઘટનાની જાણ પોલીસને થતા તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આ અંગેની માહિતી મીડિયા સુધી ના પહોંચે તે માટે પાનોલી ખાતે આવેલ વાસુદેવ ડ્રગ ઇન્ટરમીડિયેટ કંપનીના સંચાલકોએ હાથ પગ માર્યા હતા। કંપનીમાં બનેલ આ ઘટનામાં 3 જેટલા કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। સમગ્ર બ્લાસ્ટની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ કામદારોની વિગતમાં રાજ અનુપ મોતીલાલ પોલ, સંતોષ શ્યામલાલ પોલ તેમજ સતીશ કુમાર બાલ મુકુંદ વર્મન ને નાની મોટી ઇજાઓ પહોંચવા પામી હતી, જેમને સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। હાલ અંકલેશ્વર
તાલુકા પોલીસના કાફલાએ ઘટના સ્થળે પહોંચી ઘટના અંગેની વિગતો મેળવી આ મુદ્દે તપાસનો દોર શરૂ કર્યો છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ અંગેની વિગતો મેળવવા માટે મીડિયાએ જ્યારે કંપનીના અધિકારીઓ સાથે સંપર્ક કરતા કંપનીના અધિકારીઓ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ અને ત્યારબાદ કંપની ખાતેથી ગાડીમાં બેસીને મીડિયાને જવાબ આપવાનો ઇનકાર કરીને નાસી છૂટ્યા હતા. ઉલ્લેખનીય બાબત એ પણ છે કે કંપનીમાં અનેકો વખત નાના મોટા અકસ્માતના બનાવ બનતા હોય છે, જેમાં અનેકો કામદારો આ અકસ્માતનો ભોગ બનતા હોય છે. જોકે ભરૂચના ઔદ્યોગિક એકમમાં ટૂંકા સમયગાળામાં 6 જેટલા કામદારો દાજી ગયા હોવાની ઘટના બાદ હવે ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે. કામદાર સમાજ આગેવાન અને સામાજિક કાર્યકર ગઈકાલના રોજ જીવિત રીતે ઝઘડિયા જાયડેશન આવેલી આર્થિક કંપનીમાં 3 કામદારો દાજ્યા હતા. એના 24 કલાક પણ પૂર્ણ થયા નથી અને આજ રોજ અમારા અંકલેશ્વર પાનોલી જાયડેશીમાં વાસુદેવ ડ્રગ ઇન્ટરમીડિયેટ નામની કંપનીમાં 3-4 કામદારો દાજ્યા છે. ખરેખર કામદાર સમાજ આને વખોડી કાઢે છે. એ કામદારો કઈ રીતે દાજ્યા છે એ હજુ કોઈને ખબર પડી નથી. જ્યારે હું જાતે જ ફેક્ટરી ઇન્સ્પેક્ટરને આ વિશે જાણ કરી તો ફેક્ટરી ઇન્સ્પેક્ટરે જવાબ આપ્યો કે અમે કાર્યવાહી કરીશું. આ બનાવ દિવસે દિવસે ખૂબ વધી રહ્યું છે ને ખરેખર કામદાર સમાજ આને વખોડો છે. અને કામદાર સમાજની માંગણી છે કે તાત્કાલિક ધોરણે દરેક કંપનીને વિઝિટ કરવામાં આવે કે કંપનીઓમાં ફાયરના સાધનો છે કે નથી, આ એક્સિડન્ટનો બનાવ કેવી રીતે બને છે. દિવસે દિવસે એક્સિડન્ટનો બનાવ ખૂબ બનતો જઈ રહ્યો છે. 3 કામદાર નામ પૈકી રાજ અનુપ મોતીલાલ પોલ, 2 સંતોષ શ્યામલાલ પોલ, 3 સતીશ કુમાર બાલમુકુંદ વર્મન નામના આ કામદારો ધજ્યા છે, જેમને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. અને કામદાર સમાજની માંગણી છે કે આ વિશે આ કંપનીને ઉપર તપાસ કરવામાં આવે અને જે પણ ગુનેગાર છે એને સંકોચક કાર્યવાહી થાય એવી કામદાર સમાજની માંગણી છે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ભરૂચના ઓસ્ટ્રેલિયા ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થનાર છે, જેમાં આરોગ્ય મંત્રી કિશોર કાનાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. ત્યારે આ ઉજવણીના ભાગરૂપે તડામાર તૈયારીઓ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે શરૂ થઈ ગઈ છે. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી મંત્રી કિશોર કાનાણીના હસ્તે ધ્વજવંદન કરીને કરવામાં આવશે. કોરોનાની ગાઈડલાઇનના પાલન સાથે 400 વ્યક્તિઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરાશે. ભરૂચના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. કોરોનાના ઘટતા જતા સંક્રમણ વચ્ચે 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવનાર છે. ભરૂચના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે, જે માટેની તડામાર તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબ શિક્ષણ વિભાગ રાજ્ય કક્ષાના મંત્રી કિશોર કાનાણીના વરદ હસ્તે ધ્વજવંદન થશે. પોલીસ બેન્ડની શુમધૂર સુરાવલી સાથે રાષ્ટ્રગાન થશે. પોલીસ, SRP, હોમગાર્ડ, ટ્રાફિક, NCC, સ્કાઉટ ગાઈડ વગેરે દ્વારા યોજાનારી પરેડનું મંત્રી દ્વારા નિરીક્ષણ કરાશે અને ત્યારબાદ મંત્રી દ્વારા પ્રાસંગિક ઉદબોધન પણ કરવામાં આવશે. રાષ્ટ્રગાન બાદ મંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે. તેમાં સહભાગી થવા ભરૂચના SDM પ્રજાપતિ પ્રજાજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે કોરોનાની ગાઈડલાઇનના પાલન સાથે 400 વ્યક્તિઓની મર્યાદામાં જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે. જો કે હાલ તો જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક દિવસની ઉજવણી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે થનાર છે, જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઝઘડિયા JDCમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં પણ બ્લાસ્ટની ઘટનામાં 3 જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા હતા. ભરૂચમાં 2 બનેલ બ્લાસ્ટની ઘટનાઓમાં કુલ 6 જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા છે. ઝઘડિયા JDCમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં ગુરુવારના સાંજના સમયે બ્લાસ્ટ થતા 3 કામદારો દાજી ગયા હોવાની વિગતો સપાટી પર આવી છે. કંપનીના નાઇટ્રિક એસિડ પ્લાન્ટમાં મોટરમાં ક્ષતિ સર્જાયા બાદ મોટો ધડાકો થયો હતો. ધડાકાના કારણે એસિડ પડવાના કારણે નજીકમાં રહેલ 3 કર્મીઓ દાજી ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઝઘડિયા JDCની આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ગુરુવારે સાંજના સમયે એક મોટો ધડાકો થયો હતો. ધડાકામાં 3 જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા હતા. આરતી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ નાઇટ્રિક એસિડ પ્લાન્ટમાં આજે સાંજના સમયે 3 જેટલા કામદારો કામ કરતા હતા. તે દરમિયાન અચાનક પંપમાં બ્લાસ્ટ થતા ખૂબ મોટો ધડાકો થયો હતો. આ ધડાકા દરમિયાન 3 જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની ખાનગી
આરોગ્ય હોસ્પિટલમાં સારવારે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં દિલીપ પટેલ, દેવા રાઠવા તથા એક અન્ય કામદારનો પણ સમાવેશ થવા જાય છે. ભરૂચ જિલ્લામાં અનેક કંપનીઓ આવેલ છે અને તેમાં છાસવારે અકસ્માત તેમજ અન્ય ઘટનાઓ બનતી હોય છે. જોકે અકસ્માતની ઘટનામાં અસંખ્ય કામદારો અત્યાર સુધી મોટને ભેટી ચૂક્યા છે. ક્યાંક ને ક્યાંક સેફટી ઓફિસર તેમજ જીપીસીબીના અધિકારીઓ દ્વારા રાખવામાં આવતી ચૂકના પરિણામે કેટલાક નિર્દોષ કામદારો ભોગ બન્યા છે. આવા સંજોગોમાં કામદારોના જીવ જોખમમાં મુકાઈ જતા હોય છે. કામદારોની સલામતી માટે પૂરતા પગલા ભરવામાં આવે તે જરૂરી છે અને આવશ્યક બની ચૂક્યું છે. કારણ કે અત્યાર સુધી ભરૂચ ઔદ્યોગિક એકમમાં અનેકો લોકો અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે. ત્યારે હવે ભૂતકાળ તેમજ વર્તમાન સ્થિતિમાં સર્જાયેલ અકસ્માતની ઘટનાઓ તેમજ તેમાં નિર્દોષ કામદારોના મોત બાદ હવે તંત્રએ આ ઉપરથી બોધપાઠ લેવો જ રહ્યો. શું નામ છે આપનું? દેવા રાઠવા. કઈ કંપનીમાં કામ કરો? આરતી. શું થયું હતું આજે? પંપ બ્લાસ્ટ થયો. અને સાનો પંપ હતો? નાઇટ્રિક ફીડિંગ. અને કઈ રીતે તમે કામ કરતા હતા અને કેટલા લોકોને ઈજા થઈ છે અને કઈ રીતેનો બ્લાસ્ટ થયો છે? સાહેબ, અમે ફીડિંગ ચાલુ કરતા હતા, અમે ફીડિંગ નહીં આવતી, અમે ડિશેસ પર વાત કરતા, પંપ બ્લાસ્ટ થઈ ગયો. બંધ કરતા પહેલાં બ્લાસ્ટ થઈ ગયો. અમે ત્રણ જણ હતા. સ્થળ પર કેટલા લોકો હાજર હતા? ત્રણ જણ. અને કેટલા લોકોને ઈજા થઈ હશે તમારી આંખોની સામે? અમે બે જણને વધારે ઈજા છે, એક તો ઓછી હતી ઈજા. અંકલેશ્વર જેડીસીના એસટી બસ ડેપો ખાતે દરરોજ નાની મોટી ચોરીની ઘટનાઓ બનતી હોય છે. જો કે આજ રોજ વધુ એક કિશોરે ચોરીની ઘટનાને અંજામ આપવા જતા ફરજ પર હાજર હોમગાર્ડ મહિલાએ તેને ઝડપી લીધો હતો. અંકલેશ્વર વાલિયા ચોકડી સ્થિત આંતરરાજ્ય એસટી ડેપો ખાતે મોબાઈલ ચોરી કરવા જતા કિશોરને હોમગાર્ડની મહિલાએ ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના જીઆઈડીસીમાં આવેલ એસટી ડેપો ખાતે રાજ્યભરમાંથી એસટી બસોની અવર જવર રહેતી હોય છે, ત્યારે અનેકો વખત આ એસટી બસ સ્ટેન્ડ ખાતે ચોરીના બનાવ વધી રહ્યા છે. તેમાં પણ તાજેતરમાં જ કેટલાક ચોરીના બનાવો બન્યા છે. પેસેન્જરોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ ડેપો ખાતે છેલ્લા કેટલાક દિવસોથી મોબાઈલ પર્સ તથા અન્ય ચીજ વસ્તુઓની ચોરીની ઘટનાઓ વધવા પામી છે. ત્યારે આજરોજ વધુ એક ચોરે આવી ચોરીની ઘટનાને અંજામ આપવા જતા તે ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થાય તે પહેલા હોમગાર્ડની મહિલાએ ફરજ પર હાજર હતી તેણે તેને ઝડપી પાડી હતી. આજરોજ એસટી બસ ડેપો ખાતે એક ચોરે પોતાની ચોરીની કળાને આઝમાવી હતી. જો કે તેના નસીબ આજે ખરાબ હોય ફરજ પર હાજર હોમગાર્ડ મહિલાએ તેને ઝડપી લીધો હતો. પોલીસે તેને ઝડપી પાડીને તેને પૂછપરછ કરતા કિશોરે પોતાનું નામ મુકેશ કુમાર હોવાનું જણાવ્યું હતું અને તે અમદાવાદથી આવ્યો હોવાનું રટણ તેણે કર્યું હતું. હોમગાર્ડની મહિલાએ તેને ઝડપી પાડીને શહેર પોલીસને જાણ કરતા શહેર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. જો કે આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો હજુ પણ કેટલાક ચોરીના ગુનાઓ ઉકેલાઈ શકે તેમ છે. શું ઘટના બની છે આજે? અત્યારે બસ માંથી આ ભાઈ મોબાઈલ ચોરી કર્યું છે અને અમે પકડ્યો છે અને પોલીસને જાણ કરી છે, હજી પોલીસ આવી નથી. રોજની ઘટના બને છે અહીંયા? આવી રોજની કાયમની પાકીટ ચોરાય, મોબાઈલ ચોરાય, કાયમની ઘટના બને સાહેબ, કાયમની ઘટના. અમે એની તપાસ માટે છે પણ આપણે આજે ભાઈ પકડાઈ ગયેલા છે. પોલીસ ટાઈમસર આવે છે ખરી? તમે જાણ કરો પછી. પોલીસ આવે પણ કરી મોડી થાય એટલે આ ભાઈ ભાગી જાય પછી, આઠ વાગે અડી જાય માણસ. નેત્રંગમાં આવેલે ચાસવાડ ડેરીમાં આજે મતદાન અને મતગણતરી હાથ ધરાશે. અપક્ષ ઉમેદવારે સહકાર પેનલને ટેકો જાહેર કરતા રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. ચાસવાડ ડેરીની ચૂંટણી માટે આજે મતદાન અને મતગણતરી હાથ ધરાશે. 464 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ચાસવાડ ડેરીની ચૂંટણી માટે આજે મતદાન અને મતગણતરી હાથ ધરવામાં આવશે. પ્રાપ્ત મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના વાલિયા નેત્રંગ તાલુકાના 40 ગામોમાં વસવાટ કરતા દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન ચાસવાડ દૂધ મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં મહેશભાઈ ભક્તને સહકાર પેનલ અને સમાજ સંપર્ણ એકતા પેનલ વચ્ચે સીધી ટક્કર થનાર છે, જેમાં સહકાર પેનલને દૂધ ભરવાની કેન અને સમાજ સમર્પણ પેનલને ગાય વાછરડાનો ચિહ્ન ફાળવવામાં આવ્યું છે. ચાસવાડ ડેરીની વ્યવસ્થાપક સમિતિની કુલ 17 બેઠકો માટે, અનુસૂચિત જનજાતિની બેઠક માટે 2, નાના સીમાંત ખેડૂતોની બેઠક માટે 3, સ્ત્રી અનામત બેઠક માટે 4 અને સામાન્ય બેઠક માટે 26 મળીને કુલ 35 ઉમેદવારી પત્રો ભરાયા છે. ચાસવાડ ડેરી
દિલ્હીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં ઇતિહાસમાં સૌ પ્રથમવાર 464 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર છે। ચાસવાડ ડેરીમાં મતદાન માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે। મતદાન પૂર્ણ થયા બાદ તરત એટલે કે તે જ દિવસે મતગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં ભારે એક ઉલટભેર થયો હતો। નાના સીમાંત ખેડૂતોને અપક્ષ ઉમેદવાર સંજયભાઈ ભરતભાઈ પટેલે સહકાર પેનલના નાના સીમાંત ખેડૂતોની બેઠકના ઉમેદવાર અશોકભાઈ વનમાળીભાઈ પ્રજાપતિને પોતાનો ટેકો જાહેર કરી ચૂંટણીમાં વિજય બનાવીને ઉમેદવારોને અપીલ કરતા વસાહતનું રાજકારણ ગરમાયું હતું। જ્યારે ચાસવાડ ડેરીની ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે નેત્રંગ પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું હોવાનું જાણવા મળ્યું છે। વાલિયાની જીનલબેન દીપકસિંહ સોનવાએ રાજપૂત સમાજનું ગૌરવ વધાર્યું છે। વાલિયા ટાઉનમાં રહેતા દીપકસિંહ નહારસિંહ સુણવાની પુત્રી જીનલબેન દીપકસિંહ સુણવા કે જે સુરત ખાતે આવેલ સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને ટેકનિકલોજી ખાતે અભ્યાસ કરે છે, જેને ચાલુ વર્ષે એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગની માસ્ટર ડિગ્રી ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન સાથે પાસ કરતા ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત સેમિનારમાં ગુજરાત સરકારના વુમન એન્ડ ડેવલપમેન્ટ એજ્યુકેશન વિભાગ દ્વારા વિભાવરીબેન દવેના હસ્તે જીનલબેનને મેડલ તેમજ સર્ટી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વાલિયા તાલુકાનું તેમજ સમસ્ત રાજપૂત સમાજનું ગૌરવ વધારતા આનંદની લાગણી ફરી વળી છે। આ પ્રસંગે તેમના પરિવારજનોએ પણ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કરજણ તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ 19ની રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ગુજરાતમાં 16 જાન્યુઆરીથી કોવિડ 19ની રસીકરણનો પ્રારંભ થયો છે, ત્યારે તારીખ 22ના રોજ કરજણ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રસીકરણની શરૂઆત તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર તેમજ ધારાસભ્ય અક્ષય પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી, જેમાં કરજણ તાલુકામાં સૌ પ્રથમ ડોક્ટર બિપિન બાલુએ કોવિડ 19ની રસીકરણનો લાભ લીધો હતો। ત્યારબાદ 100થી વધુ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી। ડોક્ટરોએ રસી લીધા બાદ જણાવ્યું હતું કે રસીનો પહેલો ડોઝ દીધો છે, તેમને કોઈ તકલીફ થતી નથી, સામાન્ય ઇન્જેક્શન લે એવી જ તેઓને અનુભવ થાય છે। આ પ્રસંગે ડોક્ટર બિપિન બાલુને ધારાસભ્યના હસ્તે સ્મૃતિ ચિહ્ન આપીને સન્માનિત કરાયા હતા। મેઇન બ્લોક હેલ્થ સેન્ટર ઉપર આજરોજ કર્મચારીઓ અને તમામ આરોગ્યના કર્મચારીઓને આજે રસીકરણનો આજે પહેલો દિવસ છે, શરૂઆત કરવામાં આવી છે અને 100થી પણ વધારે આજે બ્લોક હેલ્થના તમામ કર્મચારીઓ અને ડૉક્ટરોનું આજે રસીકરણ થશે અને આવનારા દિવસોની અંદર તમામ સીએસસી અને પીએસસી સેન્ટરો ઉપર આ કાલથી અલગ અલગ જગ્યાઓ ઉપર રસીકરણનો પ્રોગ્રામ ચાલુ કરશે અને આ રસીકરણથી કોઈ પણ ગભરાવાની જરૂર નથી। આજે હેલ્થ ઓફિસર અને સુપ્રિન્ટેન્ડન્ટે પણ શરૂઆતમાં રસી અમારી હાજરીમાં લીધી છે અને આવનારા દિવસોની અંદર ધારાસભ્ય તરીકે હું પણ જ્યારે જ્યારે મને બોલાવવામાં આવશે ત્યારે અમે રસી લઈશું। એવી રીતે તમામ કર્મચારી તમામ લોકોએ આજે જાગૃતતા લાવી અને રસીકરણનો લાભ લેવો જોઈએ। ભરૂચની સરકારી ઇજનેર કોલેજ ખાતે સૌરવ ઉર્જાને લાગતા કાર્યક્રમ યોજાયા હતા। એનર્જી ફોર લોકલ બાય લોકલ, ઉર્જાનો કાર્યક્ષમ ઉપયોગ જ માં વસુધાને વિનાશથી બચાવી શકે તેમ છે, આ વાત ડોક્ટર સંજય જોશીએ કહી છે। તારીખ 22/1/2021 રોજ સરકારી ઇજનેરી કોલેજ ભરૂચ ખાતે સોલાર મેન ડોક્ટર ચેતન સિંગ સોલંકી પ્રાધ્યાપક એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગ આઈઆઈટી મુંબઈના વિવિધ કાર્યક્રમનું આયોજન થયું હતું। આ કાર્યક્રમનું આયોજન ડોક્ટર સોલંકી દ્વારા શરૂ કરાયેલ ઉર્જા સ્વરાજ્ય યાત્રાના ભાગરૂપે થયું હતું। આ કાર્યક્રમમાં ડોક્ટર સોલંકીએ સૌર ઉર્જા પર વક્તવ્ય આપ્યું હતું। તે ઉપરાંત તેઓએ સૌર ઉર્જાનો વપરાશ કરતા વિવિધ સાધનોના ઉત્પાદનનો જીવંત ડેમો આપ્યો હતો। સૌર ઉત્પાદન દ્વારા જોબ ક્રિએશન, ઉદ્યોગ સાહસિકતા તેમજ સ્ટાર્ટઅપની વિસ્તૃત સમજ પણ આપી હતી। સૌર ઉર્જાના ઉપયોગથી જ પ્લેનેટને બચાવી શકાય છે તેવું તેઓએ જણાવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સરકારી ઇજનેરી કોલેજ દ્વારા યુટ્યુબ અને ફેસબુક પર દેશ વિદેશમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું। સંસ્થાના આચાર્ય ડોક્ટર સંજય જોશી દ્વારા સૌર ઉર્જાનો મહત્વમ ઉપયોગ કરવા તેમજ વિદ્યાર્થીઓમાં તેનો પ્રચાર પ્રસાર કરવા આહવાન કરવામાં આવ્યું હતું। ડોક્ટર જોશીએ કાર્યક્રમના આયોજન માટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા। આમ આજરોજ તારીખ 22/1/2021 રોજ સરકારી ઇજનેર કોલેજ ભરૂચ ખાતે સોલાર મેન
એન્ડ ડોક્ટર ચેતનસિંહ સોલંકી, પ્રાધ્યાપક એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગ આઈઆઈટી મુંબઈના વિવિધ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.